બીજી તરફ પ્રભાસ પાટણ ભોઈ જ્ઞાતિ યુવક મંડળ દ્વારા ફરજ પરના પોલીસોને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે સાબલપુરથી લઈ અને જૂનાગઢ શહેરના અલગ અલગ ચોક અને વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેઓની ડ્યુટી સમયાંતરે બદલાતી રહે છે ત્યારે આ પોલીસ કર્મચારીઓને પણ પોતાની સુરક્ષા માટે માસ્ક મળી રહે તે માટે પ્રભાસ પાટણ ભોઈ જ્ઞાતિ યુવક મંડળ દ્વારા રાત્રિના આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ કર્મચારીઓને સેનેટાઇઝરની એક બોટલ તેમજ માસ્કનું વિતરણ કરીને તેઓના આરોગ્યની ચિંતા પણ આ યુવક મંડળ દ્વારા કરવામાં આવી હતી. ભોઈ જ્ઞાતિના પ્રમુખ વિશાલ રાઠોડે જણાવ્યું કે આપણે આ રાષ્ટ્ર જ્યારે સંકટની ઘડીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સૌ કોઈએ પીએમ મોદીની અપીલને માન આપવું જોઈએ અને એટલે જ આપણે ઘરમાં રહેશું તો સુરક્ષિત રહેશું, આ બાબતને સૌ કોઈએ સમર્થન આપવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી. સમસ્ત પ્રભાસ પાટણ ભોઈ સમાજ ના પ્રમુખ તરીકે વિશાલ કે રાઠોડ, હું આ પોલીસ કર્મીઓને સેનિટાઇઝર તેમજ હેન્ડગ્લોવ્સ અને માસ્ક સાથે નેસેસરી દવાઓ કે જે તેમને રોજબરોજના ઉપયોગમાં લઈ શકાય તેમજ ગાર્ગલ પણ મેં અર્પણ કર્યા છે અમારા સમાજ તરફથી અને મારા તરફથી. હું જાહેર જનતાને એટલી અપીલ કરું છું કે આ પોલીસ કર્મીઓ જે રાત દી એક કરીને મહામારીની સિચ્યુએશનમાં પોતાના ફેમિલીનો પણ ત્યાગ કરીને આપણી સેવામાં હાજર રહ્યા છે, તો આ બધા લોકો માટે આપણે એક પ્રોમિસ આપી શકીએ કે ભાઈ આપણે ઘરની બહાર ના નીકળીએ. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, પ્લીઝ સ્ટે એટ યોર હોમ, ડુ નોટ ગો ફ્રોમ યોર હોમ. દેટ ઇઝ ધ રિયલ હેલ્પ ઓફ અવર પોલીસ સ્ટાફ એઝ વેલ એઝ અવર સોસાયટી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.